नमस्कार, मंतव्य मध्याहन साथे हूँ छु जागृति। बुलेटिन में सौप्रथम अपने बात करी रहा छे फायर में फोल्ट अंके के जेने लईने मंतव्य न्यूज नु आ ऑपरेशन सीवा दिवस भर चालशे। मंतव्य न्यूज नु ऑपरेशन फायर में फोल्ट अमदावाद ना साइंस सिटी विस्तार में सघन चेकिंग हाथ धरवामां आव्युं। एसएस डिवाइन स्कूल थी ग्राउंड जीरो रिपोर्ट आपवामां आवी रह्यो छे आपनी समक्ष, के ज्यां मंतव्य न्यूज द्वारा रियलिटी चेकिंग हाथ धरायुं। શાળામાં તપાસ દરમિયાન ચોંકાવનારી કેટલીક વિગતો હાથ લાગી છે। એનઓસી છે, પરંતુ ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। કઈ રીતે સ્કૂલને મળી ફાયર એનઓસી તે પણ હવે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કારણ કે ફાયર સેફટીના સાધનો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ઘણી વખત એવું થતું હોય છે કે ફાયર સેફટીના સાધનો હોય છે, પરંતુ જે સ્ટાફ હોય છે, કર્મચારીઓ હોય છે, તેઓને આ સેફટીના સાધનો કેવી રીતે ચલાવવા તે વિશે કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં નથી આવતી। અને મંતવ્ય ન્યૂઝ આ તમામે તમામ વિગતો આપના સુધી પહોંચાડી રહ્યું છે, જેથી કરીને ફાયરમાં એનઓસીના નામે કેવા પ્રકારની લોલમલોલ અને પોલમપોલ રાખવામાં આવતી હોય છે તે વિગતો આપ પણ જાણી શકો। આ દ્રશ્યો છે અમદાવાદના એસએસ ડિવાઇન સ્કૂલના, કે જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સઘન રિયાલિટી ચેકિંગ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી મૂકવામાં આવી રહ્યો છે। અહીં ફાયરના સાધનો છે, એનઓસી છે, પરંતુ ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। એ તો કહી શકાય કે કઈ રીતે આ શાળાને ફાયર એનઓસી મળી ગઈ, કારણ કે અગાઉ પણ આપણે જે પ્રકારે ફાયરમાં ફોલ્ટ તેને લઈને માહિતી મેળવી, તેમાં પણ ફાયર વિભાગમાં કયા પ્રકારે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેના વિશે પણ માહિતી મેળવી છે। હવે એકે એક એવા એકમોને તપાસવામાં આવી રહ્યા છે કે જેમાં ફાયર એનઓસી હોવા છતાં પણ કઈ રીતે અહીં કામગીરી કરવામાં આવતી હોય છે અને ફાયર એનઓસી સાધનોની કયા પ્રકારની હાલત। વધુ જાણકારી માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, એસએસ ડિવાઇન સ્કૂલ થી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝનો, કેવા પ્રકારની સ્થિતિ ફાયર એનઓસીને લઈને ત્યાં? સંવાદદાતા આયુષી સાથે ફરીથી સંપર્ક સાધવામાં આવશે, પરંતુ જે પ્રકારે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે કે આ શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, પરંતુ ત્યાં અહીં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે તેઓના જીવ સાથે કેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે, કારણ કે એનઓસી છે ફાયર સેફટી, પરંતુ શોભાના ગાંઠિયા સમાન। વધુ એક વખત જોડાઈ ચુક્યા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, ડિવાઇન સ્કૂલ થી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને કયા પ્રકારની ફાયર સેફટીને લઈને અહીં વિગતો જોવા મળી? બિલકુલ જાગૃતિ, જે રીતે અત્યારે હાલ ફાયરમાં ફોલ્ટ જે બતાવી રહ્યા છે તે અંતર્ગત એસએસ ડિવાઇન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે કે જ્યાં ફાયર સેફટીના સંસાધનો છે કે નહીં તેનો જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યો છે। અને અત્યારે હાલ સ્કૂલની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે જે ફાયર સેફટીના સંસાધનો છે તે લગાવવામાં તો આવ્યા છે, પરંતુ કઈ રીતના સાધનો લગાવવામાં આવ્યા છે અને જે રીતે ફાયર એનઓસી ફાયર વિભાગ દ્વારા તેમને આપવામાં આવી છે, જે તે જે ફાયર સેફટીના સંસાધનો છે, ઉપકરણો છે, તે કઈ રીતે લગાવવામાં આવ્યા છે તેને લઈને અત્યારે જે રિયાલિટી ચેક છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જે 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી જે બિલ્ડિંગો હોય છે, જે ફ્લોર્સ હોય છે, તે માટે જે આખો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવે છે અને તે મુજબ અહીંયા હોવું જોઈએ। પરંતુ બીજી તરફ સ્કૂલની અંદર સ્પ્રિન્કલર્સ જે છે તે નથી લગાવવામાં આવ્યા, સ્પ્રિન્કલર્સનો અભાવ છે અહીંયા સામે આવી રહ્યો છે, કારણ કે 3 માળની જે બે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર એટલે કે ટોટલ 2 માળની જે સ્કૂલ છે તેની અંદર જે ગણતરીના જ ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ જે છે તે લગાવવામાં આવ્યા છે અને ફાયર સેફટીના જે સંસાધનો જે છે તે કઈ રીતે લગાવવામાં આવે છે, ત્યારે અન્ય એક જે રીતે અહીંયા જે ફાયર સેફટી માટેનું ઉપકરણ છે તે મૂકવામાં આવ્યું છે, પરંતુ તે પણ જાણે કે અત્યારે હાલ શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જે વોટર પાઇપલાઇન જે છે તે આપવામાં આવે છે, પરંતુ અહીંયા જે પાઇપ છે તે નથી લગાવવામાં આવે, ત્યારે જે તે સમયે આગ લાગે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે એક ખૂબ જ મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કઈ રીતે એનઓસી આપવામાં આવે છે તે પણ અત્યારે જે કહી શકાય કે કઈ એનઓસી તો આપવામાં
આવી છે સ્કૂલને, પરંતુ કઈ રીતે જો આગ લાગે તો સેફટી કઈ રીતે પ્રિકોશન્સ લેવામાં આવે તે સૌથી મોટી બાબત છે. કારણ કે જે આ સ્કૂલ છે, બે માળની જે સ્કૂલ છે તેની અંદર જે ફાયર સેફટી માટેનું જે પાઇપલાઇન આપવામાં આવી છે, પરંતુ અહીંયા પાઇપલાઇન નથી. આપણી સાથે અહીંયા આચાર્ય પણ જોડાયા છે. મેમ, અહીંયા જે આ ફાયર સેફટી માટે એનઓસી છે આપની પાસે, અહીંયા પણ પાઇપ નથી, ઉપર પણ પાઇપ નથી. જો કદાચ આગ લાગે તો કઈ રીતે ટેકલ કરવામાં આવશે? નથી એટલે પાણીની ફ્લેક્સિબલ પાઇપ છે, એટલે અહીંયા જેમ અહીંયા નળ ખુલે છે એવી રીતે ઉપર દરેક ફ્લોર ઉપર નળ ખુલે છે. આ રીતનું જ પાઇપ છે. તમે જેવો કોક ચાલુ કરો એનો ફોર્સ છે ને આપણા નોર્મલ નળ કરતા બહુ જ વધારે છે. એટલે જેવો ફોર્સ તમે કરો ને અહીંથી આ પેલી પાઇપ, આવી પાઇપ અમારી પાસે 3-4 છે, એટલે દરેક જગ્યા પર મોકલે. તમને કદાચ એવું લાગે કે ભાઈ ક્યાંક કોઈ જગ્યાએ ફોલ્ટ થયો છે તો અમે તરત એ પાઇપ અહીંયા આગળ લગાડીને ફ્લો કરી શકીએ. પણ મેમ, જે સમય આગ લાગે ત્યારે આ બધું લગાવવું, કારણ કે ફર્સ્ટ ફ્લોર ઉપર બી પાઇપ નથી લગાવવામાં આવ્યો, કનેક્શન આપવામાં આવ્યું છે, તો જે ફાયર કદાચ જે તે સમય આગ લાગે ત્યારે અહીંયા પાઇપ લગાવેલી હોવી જોઈએ, કે જેથી કરીને ફાયર એનઓસી વાળા જે આવ્યા હતા ને એમાં પહેલા અમને એમને ઇન્સ્પેક્શન માટે બોલાવ્યા હતા કે અમારી જે જે રિક્વાયરમેન્ટ તમે હોય એ તમને બતાવી દો. એટલે ઉપર અમારી પાણીની ટાંકીથી શરૂ કરી અને બધી જ વસ્તુ પહેલાં ચેક કરી ગયા. પછી એમણે રિક્વાયરમેન્ટમાં એવું અમને કહ્યું કે હજી તમારે બે આવા ફાયર એક્સટિંગ્વિશર વધારે લગાવવો પડશે. એટલે એ આવ્યા, એમણે જ્યાં જ્યાં કહે તમે એક્સ્ટ્રા લગાવડાવ્યા અને આ ફોર્સ એમણે પાણીનો ચેક કરેલો હતો ત્યારે એમણે આ તમારા વાળું પણ કહ્યું હતું. પછી એમને આ અમે રિહર્સલ કરીને બતાવ્યું કે આ તમે એકવાર સપોઝ અહીંયા આગ લાગી છે આ રૂમની અંદર અને આ પાણી અહીંયાથી ચાલુ કરીને અમે ફોર્સ પણ બતાવ્યું. પછી અમને એનઓસી આપેલું. ફર્સ્ટ અને જે આ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરની વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? પાઇપ ચેક સુધી જાય છે અમારે મેમ, અને થર્ડ ફ્લોર છે ને અત્યારે અમારો બંધ રહેશે. હા બિલકુલ. તો જે રીતે અત્યારે હાલ જે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર આ રીતે જે કનેક્શન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફાયર વિભાગ દ્વારા જે એનઓસી તેમને આપવામાં આવી છે, જે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જે તેમને કહેવામાં આવ્યું હતું તે મુજબ તેમણે ઉપકરણો છે તે લગાવવામાં આવ્યા છે. પરંતુ જે રીતે અત્યારે હાલ જે સ્કૂલની અંદર એક્સટિંગ્વિશર્સ છે તે લગાવવામાં આવ્યા છે અને બીજી તરફ જે પાઇપ છે તે અહીંયા જે આખી સ્કૂલની અંદર જે એક પાઇપ અહીંયા લગાવવામાં આવી છે. કેમેરા પર્સન કલ્પી જોશીને કહીશ કે જે પાછળ જે પાઇપલાઇન છે તે બતાવે કે જે પાઇપ જાગૃતિ કે જે ફાયર વિભાગની બેદરકારીઓ છે તે સામે આવી રહી છે. એનઓસી આપવામાં આવે છે પરંતુ સામે ચકાસણી છે તે નથી કરવામાં આવતી, જેના કારણે જે તે સમય દુર્ઘટના સર્જાય છે ત્યારે હાલત કફોડી જાય છે અને આખરે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જ્યારે સ્કૂલોની શૈક્ષણિક સંસ્થાઓની વાત કરવામાં આવે તો અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ ની અંદર અને હોસ્પિટલની અંદર સૌથી વધુ તકેદારી રાખવાની હોય છે. ત્યારે જે સ્કૂલ છે તેની અંદર પણ અત્યારે ફાયર એક્સટિંગ્વિશર્સ લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનઓસી જે છે આપવામાં આવી છે અને ફાયર વિભાગે કઈ રીતે એનઓસી આપી છે અને કઈ કઈ ચકાસણી કરી છે તેના પર સૌથી મોટો સવાલ છે. આયુષે જે પ્રકારે સંચાલકે વાતચીત કરી અને જે પ્રકારે સંચાલક અત્યારે જાણે કે શોર્ટમાં જવાબ આપીને તમામે તમામ બાહેધરીથી મુક્ત થવાની વાત કરતા હોય તે પ્રકારનું તેઓનું બિહેવિયર લાગી રહ્યું છે. શું વધુ એક વખત આપણે સંચાલકને પૂછી શકીએ ખરા કે આ એનઓસી મળી છે તો 9.5 જેટલો પણ સ્ટાફ છે, ક્લેરિકલ વર્ક સ્ટાફ હોય કે કંઈ પણ સ્ટાફ હોય, તે લોકોને શું તાલીમ આપવામાં આવી છે ખરા? જાગૃતિ, જે રીતે સ્પષ્ટપણે જે રીતે જોયું કે આચાર્ય છે તે ખૂબ જ ઉડાવ જવાબ તેમને મળી રહ્યા હતા અને હવે તેઓ કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી રહ્યા છે. કારણ કે જે ફાયર એનઓસી અને એક્સટિંગ્વિશર તમને લગાવવામાં આવ્યા છે, એનઓસી તમને મળી ગઈ છે, પરંતુ જ્યારે જે આ જે પાઇપલાઇનોની વાત કરવામાં આવે તો જે આ ફાયર એક્સટિંગ્વિશર છે, પરંતુ જે તે સમય જ્યારે આગ લાગે તે સમય દરમિયાન જે પાઇપ છે અહીંયા જે હોલ્સ આપવામાં આવે છે તે લગાવેલી હોવી જોઈએ, પરંતુ હાલ ત્યાં પાઇપો નથી લગાવવામાં આવી. એટલે કે ચોક્કસથી આચાર્ય અહીંયા સ્કૂલના સ્ટાફને ટ્રેનિંગ તો નહીં જ આપવામાં આવી હોય, પરંતુ બીજી તરફ જે પૂરતી અહીંયા જે એનઓસી આપવામાં આવે છે, પરંતુ જે પાઇપલાઇન અને જે કનેક્શન હોવા જોઈએ તે પણ નથી. જે તે સમયે જો આગ લાગે તો આ પાઇપલાઇન કઈ રીતે જે આગ બુઝાવવામાં કામે આવી શકે તે એક મોટો સવાલ છે. કારણ કે જે આ પાઇપો છે તે અહીંયા મૂકવામાં આવી છે અને હજુ પણ જાણે કે જે અહીંયા એક્સટિંગ્વિશર્સ અને જે પાઇપનો અભાવ હોય તે જોવા મળી રહ્યો છે અને આચાર્ય છે તે હવે બોલવા માટે પણ ઇનકાર કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આપણે જે પ્રકારે ઓપરેશન ફોલ્ટમાં ફાયર આપણે ચલાવી રહ્યા છીએ તે પ્રકારે આપણે એક બાદ એક આ તમામે તમામ એકમોને ચકાસી રહ્યા છે. શાળામાં
શાળામાં જે પ્રકારની વિગતો આપ દર્શાવી રહ્યા છો, શું આપ ઉપરના ફ્લોર ઉપર જઈને આજ દ્રશ્યો અત્યારે દર્શક મિત્રો સુધી પહોંચાડી શકો ખરા? કારણ કે આજ એ શાળા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણતા પણ હોય છે અને તેઓના વાલીઓને પણ આ શાળાની સ્થિતિ જોવી પડે. બિલકુલ જાગૃતિ, જે રીતે ફર્સ્ટ ફ્લોરની વાત કરવામાં આવે, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરની, તો ત્યાં પણ જે અહીંયાથી જે પ્રયત્ન કરીશું કે ત્યાં પહોંચી અને બતાવી શકીએ કે કઈ રીતનાનું અહીંયા ઉપલબ્ધિ છે. કારણ કે જે સ્કૂલની અંદર પણ અત્યારે જે આચાર્ય છે તે જવાબ ના આપવાનો ઇનકાર કરી રહ્યા છે. સ્કૂલની અંદર પણ તેઓ પ્રવેશવા નહોતા દઈ રહ્યા. ત્યારે કેમેરા પર્સનને કહીશ કે તેઓ જે આ જે દ્રશ્યો છે તે અહીંયાથી જ બતાવવાનો પ્રયત્ન કરશે. કલ્પી જોશી જે દ્રશ્યો છે કે જે લગાવવામાં નથી આવ્યા પાઇપલાઇન, તે બતાવવાનો પ્રયત્ન કરશે. કારણ કે સ્કૂલમાં પણ જે મંજૂરી નથી આપવામાં આવી, ઉપર જવા નથી દેવામાં આવી રહ્યા, પરંતુ અમે પૂરતો પ્રયત્ન કરીશું કે આપણે દ્રશ્યો બતાવી શકીએ કે જે અહીંયા જે પાઇપ જે છે તે નથી લગાવવામાં આવી, જે ફર્સ્ટ ફ્લોર ઉપર જે કનેક્શન જે છે તે ફક્ત લગાવી દેવામાં આવ્યું છે. હવે જ્યારે જે તે સમયે આગ લાગે તે સમયે જ જે આ પાઇપલાઇન કામ કરે છે કે નહીં, અને જે અહીંયા જે પાઇપલાઇન આપવામાં આવી છે પરંતુ પાઇપ નથી, એટલે કે જો કોઈ પણ ક્લાસરૂમની અંદર જ્યારે આગ લાગવાની કોઈ પણ ઘટના સર્જાય તો વગર કોઈ પાઇપલાઇને કઈ રીતે આગ બુઝાવવામાં આવશે, અને આટલી મોટી સ્કૂલની અંદર કઈ રીતે આખું જે તે સમયે દુર્ઘટના સર્જાય, આ સમય દરમિયાન કઈ રીતે તેઓ પરિસ્થિતિને કાબૂમાં મેળવી શકશે, તે એક સૌથી મોટો જે સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરમાં પાણી માટેનું કનેક્શન છે તે આપવામાં આવ્યું છે, પરંતુ જે પાઇપલાઇનનો અભાવ છે જેથી કરીને અત્યારે એનઓસી કઈ રીતે આપી છે ફાયર વિભાગની કામગીરી ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે. સ્કૂલને કોઈ આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ મોટી વાત એ છે કે ફાયર વિભાગની કામગીરી કેવી છે તે એક સૌથી મોટો સવાલ છે. ફાયર વિભાગ જો આ જ રીતે એનઓસી આપી દેશે તો જે તે સમયે દુર્ઘટના સર્જાશે ત્યારબાદ તેઓ જે હાથ અદ્ધર કરી લેશે કે એનઓસી આપી હતી પરંતુ ત્યારબાદ આ પ્રકારની ગેરરીતિ છે તે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ એનઓસી મળી છે, એનઓસી આપી દીધા છતાં પણ જે અહીંયા સંસાધનો અને ઉપકરણોનો અભાવ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. એટલે આયુષ્ય આપણે એવું કહી શકીએ કે આવા તમામે તમામ એકમ શાળા હોસ્પિટલ્સ હોય ત્યાં આપણને ભલે એનઓસી ફાયર સેફ્ટી જોવા મળતી હોય છે, પરંતુ પોલમ પોલ હજુ પણ આપણને જોવા મળી રહ્યો છે. આયુષ્ય આભાર આ તમામ જાણકારી બદલ. તો આ શાળા કે જ્યાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે, આ શાળા છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી SS ડિવાઇન સ્કૂલ કે જ્યાં ફાયર સેફ્ટી તો છે, એનઓસી છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન. અને અહીંના સંચાલક સાથે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે વાતચીત કરવાની વાત કરી ત્યારે તેઓએ ઉતાવળિયા જવાબ આપીને જાણે કે પોતાની જવાબદારીથી હાથ ખંખેરવા માંગતા હોય તે પ્રકારે ઉતાવળિયો સ્વભાવ રાખીને જવાબ આપીને તેઓ પલાયન થઈ ગયા. બીજી બાજુ તેઓએ એ પણ જણાવવાની સમજણ ન લીધી કે તેઓના શાળાના જેટલા પણ કર્મચારીઓ છે, શું તેઓને આગ લાગે તો આ તમામે તમામ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા આવડે છે, તેઓને તાલીમ આપવામાં આવી છે કે નથી આવી. કારણ કે આ જે બે માળની શાળા છે એના બંને માળની શાળામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે પોતાનું ભાવિ લઈને, પરંતુ જો આગ લાગે તેવી ઘટનામાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય અને અહીં પાઇપલાઇનની પણ અવિધા હોય, સુવિધા ન હોય તેવા સંજોગોમાં ખૂબ જ મોટું આ એક અલગ જ પ્રકારનું છીંડું જોવા મળી રહ્યું છે.